सन्निष्ठ सेवानी करिए साधना, जन सेवानी आराधना। सहज सरल रीति ने अपनी जनहितनी नीति, सहज सरल रीति ने अपनी जनहितनी नीति, साथे मणि ने लखिए अपने जय गाथा गुजरात की, यश गाथा गुजरात की। नमस्कार दर्शक मित्रों, गुजरात अवसरोनी भूमि छे, ज्यां कार्यो सिद्ध थाय छे, ज्यां सपनाओ पूरा थाय छे, ज्यां नवा मार्गो कंडाराय छे। मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना नेतृत्वमां भारतना अमृतकाळमां देशना ग्रोथ एंजीन तरीके आगेवानी लेवा गुजरात सज्ज छे। आपणुं गुजरात विकासना परिमाणोमां हर हमेश अग्रस्थाने रहे तेवी अभ्यर्थना साथे शरू करीए आपणो आ लोकप्रिय कार्यक्रम यश गाथा गुजरातनी। प्रधानमंत्री आवास योजना थकी लाखो नागरिको પોતાનું ઘર વસાવવાના સ્વપ્નને સાકાર કરી શક્યા છે। તાજેતરમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત અમૃત આવાસ ઉત્સવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 42,000થી વધુ આવાસોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નાગરિકોને ગૃહ પ્રવેશ કરાવ્યા હતા। આ ઉપરાંત નાગરિકોને પ્રધાનમંત્રીશ્રીએ 2,000 કરોડથી વધુ વિવિધ પ્રકલ્પોની ભેટ અર્પણ કરી હતી। ઘર એ ફક્ત ઈંટો અને સિમેન્ટથી ચણેલું ચાર દિવાલનું મકાન નથી, પરંતુ મહેનત અને પરસેવાથી સિંચેલું સ્વપ્ન છે। સુરક્ષા અને સલામતીની ખાતરી છે તથા લાગણીઓનું એ સરનામું છે જેમાં પોતિકાપણાનો ભાવ નિહિત છે। ફક્ત માથા પરની છત નથી ઘર, પરંતુ આસ્થા અને ખુશીઓનું આશ્રય છે જ્યાં સપના સાકાર થાય છે અને પરિવારનું વર્તમાન તથા ભવિષ્ય નક્કી થાય છે। દેશના અનેક નાગરિકોના મનમાં રહેલી પોતાનું ઘરનું ઘર વસાવવાની ઝંખનાને પારખીને દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળની કેન્દ્ર સરકારે શરૂ કરી લાખો લોકોના સપના સાકાર કરતી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના। પોતાના ઘરના ઘર સાથે વિવિધ યોજનાઓ થકી વીજળી, ગેસ સુવિધા, નળ સે જળ, શૌચાલય, પાકા રસ્તાઓ સહિતની સુવિધાઓ પૂરી પાડતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના। પોતાનું ઘર અને તેમાં સુવિધાઓ કેવી હોવી જોઈએ તેનો હક લાભાર્થીઓને આપતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ થકી દેશ વિકાસના ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। આ વિકાસ પથ પર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર વિકાસ કૂચને આગળ વધારી રહી છે। ગરીબોને ઘરના ઘર આપવાના નિર્ધાર સાથે વર્ષ 2015માં પ્રધાનમંત્રી શ્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે લાખો પરિવારો પોતાના ઘરમાં સંતોષની લાગણી અનુભવી રહ્યા છે। આ યોજના હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાતે સમયબદ્ધ કાર્ય કરીને આજે ગુજરાતને દેશમાં પ્રથમ હરોળમાં સ્થાન અપાવ્યું છે અને દેશના અન્ય રાજ્યોને નવી દિશા આપી છે। ત્યારે ગાંધીનગર ખાતે આયોજિત અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજ્યમાં કુલ રૂપિયા 1,946 કરોડના 42,441 આવાસોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ગૃહ પ્રવેશ સહિત રૂપિયા 2,452 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ સુરત, ભાવનગર, રાજકોટ સહિત વિવિધ જિલ્લાની લાભાર્થી બહેનો સાથે ઈ સંવાદ કરીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે પીએમ આવાસ યોજનાએ આવાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આણ્યું છે અને તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થયો છે। સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે અમે મજબૂત ઈચ્છાશક્તિ અને પ્રતિબદ્ધતાના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ।
પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણને અમે પ્રાધાન્ય આપીએ છીએ. ભૂતકાળમાં સમાજમાં મહિલાઓના નામે કોઈ મિલકત લેતું ન હતું. અમે મહિલાઓને મિલકતના હક આપ્યા છે. છેલ્લા 9 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે આવાસો બનાવ્યા એમાં 70% ઘર મહિલાઓના નામે નોંધાયા છે. રાષ્ટ્ર નિર્માણ એ અમારા માટે નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એટલે જ અમે સેવાના માધ્યમ થકી આ મહાયજ્ઞ આરંભ્યો છે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશના વિકાસ માટે અમે કોઈ પણ જાતના જ્ઞાતિ ભેદભાવ વિના સતત કાર્યરત રહેવાનો સંકલ્પ કર્યો છે. આ બિન સાંપ્રદાયિકતાની સાચી ઓળખ અમે ઊભી કરી છે. ઘરે આસ્થાના સ્થળ હોતા જ્યાં સપને આકાર લેતે, જ્યાં એક પરિવાર કા વર્તમાન ઓર ભવિષ્ય તય હોતા. ઇસલિયે 2014 કે બાદ હમને ગરીબો કે ઘર કો સિર્ફ એક પક્કી છત તક સીમિત નહીં રખા, બલ્કિ हमने घर को गरीबी से लड़ाई का एक ठोस आधार बनाया, गरीब के सशक्तिकरण का, उसकी गरिमा का माध्यम बनाया. आज सरकार के बजाय लाभार्थी खुद तय करता है कि पीएम आवास योजना के तहत उसका घर कैसा बनेगा. ગુજરાતમાં ગૃહ પ્રવેશ કરનાર લાભાર્થીઓની સાથે ઘરના ઘરનું સ્વપ્ન પૂરું કરવા સમયબદ્ધ કામ પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની ટીમને ખાસ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસ પ્રક્રિયાએ જે પ્રકારે ઝડપ પકડી છે તે જોઈને મને ખૂબ આનંદ થયો છે. ગરીબ કલ્યાણ માટે સમર્પિત ગુજરાત સરકારે આ વર્ષે 3 લાખ કરોડનું બજેટ બનાવ્યું છે અને ગરીબો અને વંચિતો માટે પણ ગુજરાત સરકારે અનેક નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે અગાઉ તો ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોને પોતાનું મકાન ખરીદવું એ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું હતું, પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોનું એમ્પાવરમેન્ટ કરી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે વિકાસની મુખ્ય ધારામાં તમામ સમાજ વર્ગોને જોડવાનું કામ ઉપાડ્યું છે. વડાપ્રધાનશ્રીએ ગરીબો, વંચિતો અને સામાન્ય માનવી મધ્યમ વર્ગને માથે આવાસ છત્ર આપવાનો સંકલ્પ કર્યો છે. તેમણે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવીને કરોડો લોકોને પોતિકા ઘરનો સધિયારો આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સુવિધાસભર આવાસ આવા પરિવારોને ઉપલબ્ધ કરાવ્યા છે. ગુજરાત તો વડાપ્રધાનશ્રી દરેક જનહિત યોજનાનો સાકાર કરવામાં હંમેશા અગ્રેસર રહેતું આવ્યું છે. પાછલા 2 દાયકાથી શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનનો લાભ સતત મળતો રહ્યો છે. આ ડબલ એન્જિન સરકારે ગુજરાતને દેશના અમૃતકાળમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં શહેરી વિસ્તારોમાં 8 લાખથી વધારે મકાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં 4 લાખથી વધુ આવાસો પૂરા કર્યા છે. 2019 અને 2022 એમ 2 વર્ષોમાં શહેરી ક્ષેત્રોમાં PMAY શ્રેષ્ઠ કામગીરી માટે કુલ 13 એવોર્ડ પણ મેળવ્યા છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટીચર્સ એટ ધી હાર્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન આ થીમ સાથે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનનું તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શુભારંભ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યો હતો. સુલભ સ્વાસ્થ્ય વ્યવસ્થા અને સુઆયોજિત શિક્ષણ નીતિ એ કોઈ પણ રાજ્યના વિકાસના મુખ્ય પાયામાંના એક હોય છે, જેને ધ્યાને લેતા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણને વધુ ઊંચાઈએ લઈ જવા વાંચે ગુજરાત, તરતું પુસ્તક, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો શરૂ કર્યા હતા.
આ કાર્યક્રમોના પરિણામે રાજ્યમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો અને શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કેડી કંડારાઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર પણ પ્રધાનમંત્રીશ્રીની રાહે ચાલીને રાજ્યમાં શિક્ષણ માટેની ઉચ્ચતમ સગવડો પૂરી પાડી રહી છે. ઉપલબ્ધતા, સમાનતા, ગુણવત્તા અને જવાબદારી એમ ચાર સ્તંભ પર આધારિત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતને વૈશ્વિક શક્તિ બનાવવા માટે સક્ષમ છે, જેમાં ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના નેજા હેઠળની રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે સુસજ્જ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ શાળામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી બાળકોને નાનપણથી જ શિક્ષણમાં રસ પડશે અને રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થશે. ત્યારે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક અધિવેશનનો ગાંધીનગર ખાતેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે ભારત જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે તેમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વની બની રહેવાની છે. વિશ્વના વિવિધ દેશોના રાજપુરુષોએ અનેક વખત તેમના જીવન ઘડતરમાં ગુજરાતના અને ભારતના શિક્ષકોએ મહત્વનું યોગદાન આપ્યું હોવાનું ગર્વભેર જણાવ્યું છે. ભારત મેં પરિવર્તનકારી શિક્ષા કે કેન્દ્ર મેં શિક્ષક વિષય વસ્તુ સાથે યોજાઈ રહેલા આ અધિવેશનમાં વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં શિક્ષકો સાથેના તેમના અનુભવોને યાદ કરતા જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષકો સાથેના અનુભવો રાષ્ટ્રીય સ્તરે શિક્ષા નીતિના ઘડતરમાં તેમના માટે દિશાદર્શક બન્યા છે. રાષ્ટ્રીય સ્તરે નવી શિક્ષણ નીતિ દેશના લાખો શિક્ષકોના અનુભવો અને યોગદાનનો નિચોડ છે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે ગુજરાતે દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે ટોચનું સ્થાન મેળવ્યું છે. એક સમયે અહીંનો ડ્રોપઆઉટ રેશિયો 40% નજીક હતો, જેમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા સૌથી વધુ હતી, તથા આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાનના વિષયો ભણીને ડોક્ટર કે એન્જિનિયર બનનારા વિદ્યાર્થીઓ નહીવત હતા. તેની સામે આજની શિક્ષણ નીતિના પરિણામે ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 3% અંદર આવી ગયો છે, તેમજ ઉમરગામથી અંબાજી સુધી અનેક વિજ્ઞાન શાળાઓ બની છે, જેના પરિણામે અનેક આદિવાસી વિદ્યાર્થીઓ ડોક્ટર અને એન્જિનિયર બન્યા છે. આપ ભી જાણતે હૈ કે ગૂગલ સે ડેટા મિલ સકતા હૈ લેકિન ડિસિઝન તો ખુદ હી લેના પડતા હૈ. એક ગુરુ હી છાત્ર કો ગાઈડ કર સકતા હૈ कि वो अपनी जानकारियों का सही उपयोग कैसे करे. टेक्नोलॉजी से इंफॉर्मेशन मिल सकती है लेकिन सही दृष्टिकोण तो शिक्षक ही दे सकता है. सिर्फ एक गुरु ही बच्चों को ये समझने में मदद कर सकता है कि कौन सी जानकारी उपयोगी है और कौन सी नहीं है. कोई भी टेक्नोलॉजी किसी विद्यार्थी की पारिवारिक स्थिति को नहीं समझ सकता. एक गुरु ही उसके हालात को समझकर उसे सभी मुश्किलों से बाहर निकलने के लिए प्रेरित कर सकता है. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે 21મી સદીના બદલાતા વિશ્વમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા અને છાત્રોના અભિગમ પરિવર્તનશીલ રહ્યા છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે આગળ વધવું એ શિક્ષકો માટે ચિંતનનો વિષય છે. એક સમયે સંસાધનો અને માળખાકીય સુવિધાઓની ઘટ હતી, જે આજે દૂર થઈ છે. આ સાથે વિદ્યાર્થીઓમાં વધેલા કુતૂહલ અને જિજ્ઞાસા શિક્ષકો માટે પણ પડકારરૂપ બન્યા છે. આજનો 8-9 વર્ષનો વિદ્યાર્થી પણ અલગ દ્રષ્ટિકોણ અને અભિગમ સાથે શિક્ષકોને પ્રશ્નો પૂછે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ એક નોબલ પ્રોફેશન છે. શિક્ષક પોતે જ એક સંસ્કૃતિ છે. શિક્ષકનો દરજ્જો સમાજના દરેક અંગ કરતા નોખો અને વધુ ગરિમામય છે. શિક્ષક બાળ પેઢીના સંસ્કાર ઘડતરથી રાષ્ટ્ર નિર્માણ કરનારા સેનાની છે.
संस्कार ज्ञान नु संवर्धन सिंचन करवानो उम्दा कर्तृत्व करनारा सौ शिक्षक भावि पेढ़ी ना विश्वकर्मा छे। वडाप्रधान श्री नरेंद्र भाई हर हमेशा कहते हैं कि कंकर माथू संकर बनावे ए शिक्षक। वडाप्रधान श्री शिक्षण अने शिक्षक बे ने आटलू महत्व दा प्रस्तावित करी छे। आज समग्र देश ना राज्य ना शिक्षकों अने तेमाय प्राथमिक शिक्षकों અહીં ઉપસ્થિત થયા છે। આપ સૌ બાળ પેઢીના સંસ્કાર ઘડતરથી રાષ્ટ્ર નિર્માણના સેનાની છો એમ કે હું જરાય અનુચિત નથી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં પાછલા બે દશકમાં પારદર્શક પદ્ધતિ દ્વારા 1.25 લાખ જેટલા શિક્ષકોની ભરતી પારદર્શિતાપૂર્વક અને મેરિટના આધારે કરવામાં આવી છે। શિક્ષકોની ભરતીની સાથે સાથે બદલીની સમસ્યાનું પણ સમાધાન લાવી ઓનલાઈન બદલી પ્રક્રિયા અમલી કરાઈ છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા તથા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત સાંસદશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુના નેતૃત્વમાં વિવિધ કમ્યુનિટી બેઝડ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જે દરમિયાન અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી અને પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી। એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને સાકાર કરવા દેશના પ્રત્યેક રાજ્યોની લોકહિતકારી નીતિઓ અને યોજનાઓનું પરસ્પર આદાન પ્રદાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ત્યારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસ મુલાકાતે આવેલા કમ્યુનિટી બેઝડ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિમંડળે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી। અરુણાચલ પ્રદેશનું આ ડેલિગેશન આદિજાતિ વિકાસ, શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓનો વિકાસ, પ્રુડન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સહિતના વિવિધ ક્ષેત્રે ગુજરાતે વિકાસના જે માપદંડોમાં અગ્રેસરતા મેળવેલી છે તેના નિરીક્ષણ અભ્યાસ માટે ગુજરાત પધાર્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ડેલિગેશન સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંચિત પ્રદેશોને વિકાસની ધારામાં લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે। આજે રોડ રસ્તાની કનેક્ટિવિટી, આરોગ્ય જેવી તમામ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ જે 5 સંકલ્પ આપેલા છે તેમાં વિકાસમાં સહભાગીતા, ગુલામીની માનસિકતા ત્યજવા, વિરાસત પર ગૌરવ કરવા, એકતા સાથે વિકાસ માર્ગે આગળ વધવા તથા દરેક નાગરિકમાં દેશ માટે ફરજ ડ્યુટીનો સ્વયંભાવ ઉજાગર કરવા જેવા સંકલ્પોને સૌએ સાથે મળીને ચરિતાર્થ કરવા જોઈએ। તો વિકાસ કી રાજનીતિ પે હમકો આગે બઢના હૈ ઓર સબકો સાથ મે લેકે કૈસે આગે બઢ સકે વહી હમારે માનનીય પ્રધાનમંત્રી જી કા ઉદ્દેશ હૈ ઓર જબ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ આ અવસરે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહયોગની જે ભાવના દેશના રાજ્યોમાં વિકસાવી છે તેમાં ગુજરાત અરુણાચલ પ્રદેશનો પરસ્પર સહયોગ નવું બળ પૂરું પાડશે। ગુજરાતની મુલાકાત, પ્રવાસના અનુભવો શેર કરતા ડેલિગેશનના સભ્યોએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતન ભૂમિ ગુજરાતે દેશ અને દુનિયામાં વિકાસના રોલ મોડેલ તરીકે જે ખ્યાતિ મેળવી છે તે પ્રત્યક્ષ નિહાળવાની તક સુવર્ણ છે। આ વાર્તાલાપ સંવાદ બેઠકમાં રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે કૈલાસનાથન, પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી,
અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે તાજેતરમાં સિક્કિમ રાજ્યના 48મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે ભારતમાં અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ સાથે વિવિધ ખાનપાન પણ છે, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રીય એકતા અને અખંડતાને વધુ મજબૂત બનાવી રહી છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પુષ્કળ પ્રાકૃતિક સંપદા ધરાવતા સિક્કિમે પોતાની શ્રેષ્ઠતા અને આગવી ઓળખથી તમામ ભારતીયોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. સિક્કિમ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતું રાજ્ય છે. સિક્કિમને વિધિવત રીતે ઓર્ગેનિક પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યો છે. પર્યટન, સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારી અને સુંદરતાથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું છે. આ ઉજવણી પ્રસંગે સિક્કિમના કલાકારોએ પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કર્યા હતા. આ સાથે ગુજરાતના કલાકારો સાથે મળીને સિક્કિમના કલાકારોએ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. આ અવસરે રાજ્યના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુએસએના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટી તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે ગાંધીનગર પધાર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સૌજન્ય મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે ખ્યાતિ પામ્યું છે. યુએસ અને ગુજરાત વચ્ચે લાંબા ગાળાના સંબંધો, નિયમિત સંવાદ અને ઉચ્ચ સ્તરીય જોડાણોની ગતિથી વધુ વિસ્તર્યા છે. ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન મળેલા ઉષ્માસભર આવકાર અંગે પ્રસન્નતા વ્યક્ત કરતા રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ કહ્યું હતું કે યુએસ અને ભારત વેપાર વાણિજ્યના દ્વિપક્ષીય સંબંધો, મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને નેટ ઝીરો કાર્બન ઇકોનોમીના ક્ષેત્રોમાં સાથે મળીને ઘણું સારું કામ કરી શકે તેમ છે. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ જે હૈદર તથા યુએસ રાજદૂતાવાસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અનેક વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.